નમસ્તે બાલ દોસ્તો, આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળવાના છે. એક હતો ઉંદર. આ ઉંદરની છે ને ભાઈ 7 પૂંછડી હતી. કેટલી પૂંછડી હતી? 7. એ તમારા જેવો નાનો હતો. તો એની મમ્મીએ એક દિવસ એને શાળાએ મૂક્યો. તો એ ઉંદર ભાઈ તો સરસ મજાની નાની બેગ લટકાવીને સરસ ચાલતા ચાલતા ખુશ થઈને શાળાએ જતા હતા. હવે શાળામાં પહોંચ્યા પછી તમારા જેવા નાના નાના એના મિત્રો હતા. તો એ મિત્રોએ એ ગયો ને ઉંદર, તો એની પૂંછડી ગણવા લાગ્યા. 1, 2, 3, 4, 5, 6, 7 અને પછી એને ચીડવવા લાગ્યા. ઉંદર 7 પૂંછડી, ઉંદર 7 પૂંછડી. એટલે એ ઉંદર હતું ને એને ગુસ્સો આવી ગયો અને કહે છે, એ ગુસ્સામાં એ ઘરે ચાલ્યો જાય છે અને એની મમ્મીને કહે છે, મમ્મી મમ્મી હવેથી હું સ્કૂલે નથી જવાનો. તો એની મમ્મી પૂછે છે, શું થયું બેટા, શા માટે તારે શાળાએ નથી જવું? તો ઉંદર કહે છે, મમ્મી મમ્મી હું શાળાએ જાઉં છું ને તો બધા મને ચીડવે છે. ઉંદર 7 પૂંછડી, ઉંદર 7 પૂંછડી. એટલે મમ્મી હવેથી હું શાળાએ નથી જવાનો. તો એની મમ્મી કહે છે, જો બેટા તું એક કામ કર, આ તારી એક પૂંછડી છે ને હજામ પાસે જા. બાલ દોસ્તો, હજામ એટલે કોણ ખબર છે? જે વાળ કાપે ને, છોકરાઓના બધા વાળ કાપે એને હજામ કહેવાય, બરાબર? તો એ ઉંદર હજામ પાસે જાય છે અને ઉંદરની એક પૂંછડી કાપી નાખે છે. હવે જો 7 પૂંછડી હતી તો એક પૂંછડી કાપી નાખી તો કેટલી પૂંછડી થઈ ગઈ? 6 પૂંછડી થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 6. ફરી ઉંદર ભાઈ તો બીજે દિવસે સરસ પાછા ખુશ થતા થતા શાળાએ જાય છે. ફરી બધા છોકરાઓ ઉંદરની પૂંછડી ગણે છે. 1, 2, 3, 4, 5, 6. ઉંદર 6 પૂંછડી, ઉંદર 6 પૂંછડી. પાછું ઉંદર ચીડાઈ ગયો, પાછો ઘરે જતો રહે છે અને એની મમ્મીને કહે છે, મમ્મી હું હવે સ્કૂલે નથી જવાનો, હવે હું સ્કૂલે નથી જવાનો. એની મમ્મી કહે છે, બેટા શું થયું વળી આજે તને? તો ઉંદર કહે છે, મમ્મી આજે પાછા બધા મને ચીડવા લાગ્યા. ઉંદર 6 પૂંછડી, ઉંદર 6 પૂંછડી. તો એની મમ્મીએ કીધું કે જા હજામ પાસે જા અને પૂંછડી એક પૂંછડી કપાવી આવ. એટલે ઉંદર હજામ પાસે જાય છે, 6 પૂંછડી હોય છે, એક પૂંછડી કપાઈ આવે છે, તો 5 રહી. આમ કરતાં કરતાં ઉંદર ભાઈની એક જ પૂંછડી રહી. ફરી એ ઉંદર ભાઈ તો સ્કૂલે જાય છે. પાછા છોકરાઓ એને ચીડવે છે, ઉંદર 1 પૂંછડી, ઉંદર 1 પૂંછડી. તો પાછો ઉંદર ગુસ્સે થઈ જાય છે અને રડતો રડતો ઘરે આવી જાય છે. મમ્મી હવે તો હું ક્યારેય સ્કૂલે નથી જવાનો, હવે હું ક્યારેય સ્કૂલે નથી જવાનો. બધા મને એ ઉંદર 1 પૂંછડી, ઉંદર 1 પૂંછડી આમ ચીડવ્યા જ કરે છે. હવે તો મમ્મી હું સ્કૂલે નહીં જઈશ. તો એની મમ્મી કહે છે, જો એક કામ કર, આ એક પૂંછડી છે ને એ પણ તું હજામ પાસે જઈને કપાવી આવ. તો ઉંદર એ એક પૂંછડી હતી ને તે પણ કપાવી આવે છે અને ફરી ઉંદર ફરી પાછો બીજે દિવસ હસતો હસતો સ્કૂલે જાય છે. એને થશું કે હવે તો મને પૂંછડી જ નથી, હવે તો મને કોઈ ચીડવશે જ નહીં. આમ વિચારીને તો ખુશ થતો થતો સ્કૂલે જાય છે. તો સ્કૂલના છોકરાઓ જોયે છે, અરે આ ઉંદરને તો પૂંછડી જ નથી, આ ઉંદર તો બાંડો છે. ઉંદર બાંડો, ઉંદર બાંડો. ફરી ઉંદરને ગુસ્સો આવે છે, હવે તો હું ક્યારે સ્કૂલે જવાનો જ નથી. એની મમ્મીને જોઈને ગુસ્સામાં કહે છે, મમ્મી હવે તો હું સ્કૂલે નથી જ જવાનો, બધા મને આવી રીતે ચીડવે છે. ઉંદર બાંડો, ઉંદર બાંડો. હવે તો મમ્મી મને બિલકુલ ના કહેશ કે હું સ્કૂલે જાઉં. આમ કરીને ઉંદર બહુ જ રડે છે. તો એની મમ્મી ખૂબ દુઃખી થાય છે. પછી એને સમજાવે છે, જો દીકરા હવે તું મારી એક વાત માનશે બેટા, હવે તું સ્કૂલે જાય ને તો ક્યારેય કામ કરવાનું છે,
તને ગમે તેટલું કોઈ પણ ચીડવે, પણ તારે જરાય ચીડવવાનું નહીં. જો તું ચીડાશે નહીં તો કોઈ તને આજ પછી કોઈ તને ચીડવશે નહીં. ભલે ગમે એટલું ચીડવે પણ તારે બિલકુલ ચીડાવવાનું નહીં. તો ઉંદર કે છે, સારું મમ્મી. મમ્મીની વાત માનીને બાળક સોરી ઉંદર એ સ્કૂલે જાય છે. ફરી એના દોસ્તો કે છે, ઉંદર બા આંડો, ઉંદર બા આંડો. તો પછી ઉંદરે શું જવાબ આપ્યો ખબર છે? ઉંદર કહે છે, હા હું બાંડો, હા હું બાંડો. તો એના મિત્રો કે, અરે આ તો આપણી વાતથી ચીડાતો જ નથી, તો ચાલો આજે આપણે આને આપણો મિત્ર બનાવી દઈએ. એટલે પછી પેલા છોકરાઓએ ઉંદરને શું બનાવી દીધો? મિત્ર બનાવી દીધો, બરાબર. તો આપણી આ વાર્તાનું નામ શું હતું? સાત પૂંછડીઓ ઉંદર. અને આ વાર્તા પરથી આપણને શું શીખ મળે છે? કે ભાઈ, આપણને કોઈ ગમે તેટલું ચીડવે ને તો આપણે ક્યારેય પણ ચીડાવવાનું નહીં. હંમેશા આપણે હસતું જ રહેવાનું. હા, તો આપણે હસતા રહીશું ને તો આપણને કોઈ દુઃખી કરી શકશે નહીં. હસતું.